માં એ માં છે, બીજા વગડા ના વા છે. ભગત બાપુ લખે છે કે ગાવા ગાવા મારે સોનલ માં ના ગીત, એ ગાવા ગાવા મારે આસબાય માં ના ગીત. સબદુના એ સિમાડા મારી ન્યા પુરાથ યારે એ જીવાણી ના સિમાડા મારી ન્યા પુરાથ યારે શું માનું કોણ વર્ણન કરી શકે સાહેબ. મેં કીધી ઘરવાર અહીંયા આજે કહું, એક કવિ હતો માનો ઉપાસક જગદંબાનો, રોજ માના સામે બેહે નાઈ ધોઈને હવારમાં માના નેણ કેવા, માની આંખ કેવી, માના પાપણું કેવી, માના હોઠ કેવા, એ વર્ણન કરીને હા સુધીમાં કવિતા લખે ને હાજે એ ચરણમાં મૂકીને પછી તરત જ લઈ લે કવિતા. એક દી બે દી પાંચ દી મેં એવું વાંચ્યું છે કે જિંદગીની છેલ્લી સંધ્યા દેખાતી હતી, છેલ્લો દિવસ જિંદગી નો હતો ને તારે કકા બારખડી મૂકીને કીધું કે માં તારે જેમ ગોઠવા એમ ગોઠવી લેજે, હું કઈ નહીં કરી શકું. માં ઈ મહા ઈ જગદંબા છે, ઈ ભગવતી. માં તો પછી હસબાઈ માં હોય, સોનબાઈ માં હોય, પીછળ માં હોય, મહારાણા પ્રતાપ ની માં જીજાબાઈ હોય, મહારાણા પ્રતાપ ની માં હોય, ભગવાન કૃષ્ણ ની માં દેવકી હોય, કે મારો તમારો જન્મ દેનારી માં હોય, માં માં છે. એકાક શ્રી મંત્ર છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ તો માં 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 એમ જ કીધા કરતા સાહેબ, એકાક શ્રી મંત્ર. મારા કેશુમામાં કહેતા કવિ કિશનદાનજી માં, એના તો બે ચાર દુહા પણ મને યાદ નથી, પેલા હું બોલતો એના દુહા છે. એકાક શ્રી મંત્ર છે માં માં માં, પરમાત્માની પ્રતિકૃતિ છે. મેં અહીં કીધું છે કે મને એક સાધુ કીધું કે ભાઈ ભગવાન ને વિચાર આવ્યો તો હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું છે. અને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી માતાને પગે લાગી લેજો, જનિતાને પગે લાગી લેજો. ઈ માં એના ગુણગાન કવિ કે શું ગાવા આપણે હે, પણ તોય માં કે આવડતારી આન ઓ લાલા જાણું કોઈ દી લોપે જ નહીં, પછી ભરે ડગલું જો ને ભાન. અરે રે વો તો તમને કશે પરાવું કોઈ દી લા જાડું કોઈ દી લોપે જ નહીં, મારી તમે ભલે રે ઓ ઢોરે માતાજી ભે. વર્ણન કરે છે હાડી ને મહેશ પીજો ને ઉમાયે પ્રાણી ભેલિયા.
Yeah.
મારા કવિ કિશનદાન મામાએ લખ્યો છે. એસકે લાંગા અત્યારે આપણે હમણાં એને પ્રમોશન કલેક્ટરનું આઈપીએસનું મળ્યું એમના પિતાજી. આ પ્રથમ લખ્યો એને, એમાં મહત્વની કડી મારા તમારા જીવનમાં. માડી હવે અમે રે તમારો બારો પેરી બેઠી